સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. લાઈફ બદલાઈ ગઈ સાહેબ, ખરેખર એક અઠવાડિયામાં સેલિબ્રિટી બની ગયો. આ નીચે આપણા નામનો ચોક બની ગયો છે, વીર દબંગ પંડ્યા ચોક. પહેલી વાર દુનિયામાં જીવતા માણસના નામનો ચોક બન્યો છે. તમે નહીં માનો સાહેબ, 150-200 દુકાનના તો ઉદઘાટન કર્યા. ઘરની બહાર આમ પગ મૂકીને દુકાનવાળા પડા પડી કરે, દબંગ પંડ્યા રિબિન કાટીએ, રિબિન કાટીએ. હવે તો હું જ ઘરેથી કાતર લઈને નીકળું છું. પરમ દિવસે લોચો થઈ ગયો, એક બહેનનો ચોટલો જ કપાઈ ગયો. પણ હું તમને કહું સાહેબ, આ એક અઠવાડિયામાં મને એક હકીકત સમજાઈ ગઈ. એક વાર તમે ચાલી જાઓ ને પછી સાલી આ દુનિયા તમને ચલાવે છે. ભાગ્યનું ક્યારેક એવું ચક્કર ચાલે છે, રેસના ઘોડા રહી જાય પાછળ ને આગળ ખચ્ચર ચાલે છે. પૈસા કમાવાની નવી નવી લાઈનો મળવા લાગી છે, મોડલિંગની ઓફરો આવે સાહેબ. બધી એડવર્ટિઝમેન્ટમાંથી અમિતાભને કાઢીને હવે મને જ લેવા માંગે છે. આવતીકાલે સવારે મારું શૂટિંગ છે, મારામાં આટલી તાકાત આવી ક્યાંથી? દબંગ પંડ્યામાં આટલી તાકાત આવી ક્યાંથી? આ રહસ્ય છે AK-47 પાવર કેપ્સ્યુલનું. રોજ રાત્રે AK-47ની એક ગોળી લો અને તમારી રાતોને રંગીન બનાવો. મેરી મર્દાનગી કા રાઝ એની માન આવી ગયો. ચલો હરામ હંમેશા ખોટા ટાઈમ આવે. આ શું બોલતા હતા તમે? પ્રેક્ટિસ કરું છું. સેની? કાલે સવારે શૂટિંગ છે. શૂટિંગ? AK-47 પાવર કેપ્સ્યુલ મેં કાફી સાલો સે ખાતા હું. 10 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો દીકરા. અરે વાહ, 10 લાખ રૂપિયા! બેટા, લોકોમાં શક્તિ આવે કે ના આવે, આપણા ખાતામાં 10 લાખ આવી ગયા. પપ્પા, તમે સપનામાં પણ વિચાર્યું હતું કે આપણા આટલા સારા દિવસો આવશે? અરે મારા દીકરા, સપનામાં જે કઈ વિચાર્યું તું એ બધું જો સાચું પડ્યું હોત ને, આજે તું માધુરી દીક્ષિત ને મમ્મી કહેતો હોત. ₹20 લાખ ભેગા થઈ ગયા. 20 લાખ રૂપિયા? પણ કેવી રીતે? જો, પરમ દિવસે બેંક વાળાએ મારું સન્માન કર્યું, 5 લાખ મિનિસ્ટરના હાથે, 10 લાખ લીધા છે આ AK-47 વાળા પાસે, અને બીજા 5 લાખ રૂપિયા મળ્યા છે સુપરમેન અંડરવેર વાળા પાસે. સુપરમેન અંડરવેર, આ એક બીજી જાહેરાત છે. અને આનું શૂટિંગ દીકરા હોંગકોંગમાં છે. હોંગકોંગમાં? અરે ગજબની એડવર્ટિઝમેન્ટ છે, હું તને સમજાવું. એમાં એવું છે, હોંગકોંગમાં એક 50 માળનું બિલ્ડિંગ છે, એમાં જોરદાર આગ લાગી છે, એક જુવાન છોકરી અંદર ફસાઈ ગઈ છે અને ઉપરથી મદદ માટે ચીસો પાડે છે. બચાવો, બચાવો એમ. ગધેડા, હોંગકોંગમાં છોકરીઓ ચાઇનીઝમાં બોલે, કાઠિયાવાડી ના બોલે. એટલે ઝીલી લ્યો માં એટલે શું ડોબા? નીચેથી ચીના હોય છોકરીને કહે છે, ઊંકો એટલે એમ કે અમે બટકા છીએ, અમે કઈ રીતે બચાવીએ. અને ત્યાં જ ગડગડાટ થાય છે, અને સુપરમેન એટલે હું ઉડીને સીધો ત્યાં જાઉં છું, છોકરીને આગની જ્વાળાઓમાંથી ખેંચીને મારા ખભા પર નાખું છું અને એક તાર પકડીને લસરું છું. પણ ત્યાં જ અધવચ્ચે તાર તૂટે છે. પછી? પણ એ તૂટેલા તારમાં મારી સુપરમેન અંડરવેર ફસાય છે આમ. અને અંડરવેરના આધારે હું અને છોકરી હવામાં જોલા લઈએ છીએ. અને ચીના ઓછી સોચીસ કરે, યમ કો યા કનોંગ યા કો ચાઉમીન. એટલે? એટલે એમ કે આ લઈ ગયો, અમે રહી ગયા. 5 લાખ દીકરા, 5 લાખ. પણ આ એડના માત્ર 5 જ લાખ કેમ? ગધેડા, છોકરી સાથે લટકવા મળે પૈસા ને કોણ પૂછે ડોબા? છોકરી કોણ? દીપિકા પદુકોણ.
સલા હું ને મારી દીપુ હવામાં ચોલતા છે. તારી માને નહીં કે તો હરામખોર, એને હું કઈ હરદ્વાર જાઉં છું ને હું હોંગકોંગ માં દીપુ સાથે. ફ્રીડમ ફ્રીડમ દીપુ 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 પપ્પા પપ્પા દીપુ 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 દીપ. શું કરો છો? ઓ યોગાસન છે, એકદમ લેટેસ્ટ આસન છે, બાબા રામદેવના ભાઈ કામદેવે ડેવલપ કર્યું છે. આસનનું નામ છે ઢેકા હલાસન. યસ, તમારા મડકા માટે બહુ ઉપયોગી આસન છે. તારી માને કે જે રોજ 3 કલાક ઊભી રહીને આમ આમ કરે એટલે લંગડી ધીમે ધીમે જમીનમાં ઘૂસી જશે. મેં બોલતો નથી, સલા પાછળ ઉભા રહો અહીંયા. અને આ જુઓ માનપત્ર. અખિલ મહિલા મંડળ સુરક્ષા સમિતિ પરમ પૂજ્ય માલતી પંડ્યાનું સન્માન કરે છે. ઓહો, માલતી પરમ પૂજ્ય કેટેગરીમાં આવી ગઈ. તે મુરારી બાપુ કરતા વધારે સ્પીડ પકડી. જલ્દી જલ્દી ગંગા સ્વરૂપ બની જા. મને નારી રત્નનો એવોર્ડ આપ્યો. હું નારી રત્ન છું. વેરી ગુડ. અરે તને ખબર છે, મેં ત્યાં જોરદાર ભાષણ આપ્યું. તે ભાષણ આપ્યું? અરે મેં ભાષણ આપ્યું અને બધાને બહુ ગમ્યું, પણ વચ્ચે વચ્ચે અટકી જતી હતી. એ જ ગમ્યું હશે. માય ગોડ, શિંદે સાહેબ, વોટ અ સરપ્રાઈઝ સર. આપ અમારી સોસાયટી માં આવ્યા સર. પ્લીઝ આઈએ આઈએ સર. પ્લીઝ વેલકમ સર. વેલકમ આઈએ સર. પ્લીઝ કમ સર. પ્લીઝ વેલકમ શિંદે સાહેબ. શિંદે સાહેબ પરમ દિવસે માલિક કન્સ્ટ્રક્શન વાલે 70 કરોડ મેં ખરીદના ચાહતે, લેકિન મેને વિરોધ કિયા હૈ, આપ થોડી મદદ કરના. વો તો મેને સુના હૈ કોઈ ગુંડે જૈસા આદમી હૈ માલિક વાલા. આ યે ગુંડી હૈ. સરસ બહાદુરી બતાવી તમે પણ. સર ચઢા કા લોટ ફેંકા ગુંડે પે. એક સવાલ પૂછું આપકો, મતલબ આપ એસે મરાઠી હૈ તો ગુજરાતી ઇતના કૈસે બોલતે? મારા વાઇફ ગુજરાતી છે. ઘરમાં બધાનું સરખું જ હોય, ગુજરાતી બૈરા ભલ ભલાના ગાભા કાઢી નાખે. સર એક છોટી રિક્વેસ્ટ હૈ, ઇસકા કુછ કરને કા હૈ. કોણ હૈ યે? માય મિસ્ટેક. માય મિસ્ટેક મેં નામ ન કહ્યું. મેરા લડકા હૈ રાહુલ. રાહુલ આપણા ઘરમાં આવીને આડા પડી જાય. એ લોકોની આડા પડવાની જગ્યાઓ જુદી હોય. તમારી બહાદુરી ની કદર રૂપે મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ તરફથી આ 3 લાખ નો ચેક. 8 લાખ સ્વીકારો. ગવર્નમેન્ટ તરફથી? યસ સાહેબ, આ પાસ થશે ને. ગવર્નમેન્ટ તકલીફમાં છે એટલે પૂછ્યો. સાહેબ થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. પંડ્યા સાહેબ, મારે તમારી સાથે થોડી પ્રાઇવેટ વાતો કરવી છે, એટલે તમે બંને જરા બહાર જશો? ના, અમારી વચ્ચે પ્રાઇવેટ કશું છે જ નહીં. અરે આપણે ગવર્નમેન્ટને કહેવાની જરૂર પ્રાઇવેટ નથી. નિકલ નિકલ નિકલ. સાહેબ આપ બેઠીએ સર. પ્લીઝ પ્લીઝ સિટ ડાઉન. એ સાંભળ ડોબા, પેલા ટીવી વાળા નીચે આવી ગયા છે. સાહેબ જાય પછી મોકલજે. ઓકે બાપા. ચા સર, આજે શૂટિંગ છે. પંડ્યા દરવાજો બંધ કરો. ગુજરાતના દબંગ પ્રો. દરવાજો બંધ કરો. જી સર.
શિંદે સાહેબ આ બધાને બહાર કાઢે એટલે મારી કોઈ ભૂલ નથી ને સર. એ હવે નક્કી થશે. જો હું હોમ મિનિસ્ટર છું એટલે આખા રાજ્યમાં ક્યારે ક્યાં શું ચાલી રહ્યું છે અને કોણ શું કરી રહ્યું છે આ બધી જ માહિતી મારી પાસે હોય છે. સર તમને તો બધી ઇન્ફોર્મેશન મળી જ જાય એટલે તમને ખબર પડી ગઈ કે યસ માય ગોડ. જો સર હું તમને સમજાવું મારી ક્વાઇટ મારી 10 વર્ષની કારકિર્દીમાં નથી મળી એટલી લોકપ્રિયતા તમને માત્ર 10 દિવસમાં મળી ગઈ છે. આખા રાજ્યમાં તમારી બહાદુરીની ચર્ચા થાય છે. પંડ્યા સાહેબ તમે લોકનેતા બની ગયા છો એટલે તમને આ ઇન્ફોર્મેશન મળી. ઓફકોર્સ એની માને હું માને મૂકો બાજુ અને મારી વાત ધ્યાનથી સાંભળો. પંડ્યા સાહેબ 3 અઠવાડિયા પછી વિધાનસભાનું ઇલેક્શન છે અને આ ઇલેક્શન અમારે કોઈ પણ સંજોગોમાં જીતવું છે એટ એની કોસ્ટ. પણ એ માટે અમને એક લોકપ્રિય નેતાની જરૂર છે. ઇલેક્શન માટે લોકપ્રિય નેતા પણ હું કઈ રીતે મદદ કરું સર? લોકપ્રિય કોણ? તમે. યસ તમે. અરે પંડ્યા સાહેબ આજકાલ તમારો જાદુ ચાલે છે અને એટલે જ હું તમને મારી પાર્ટીમાં જોડાવાની ઓફર આપું છું. અરે સાહેબ સહેજ મોડા પડ્યા. આજે સવારે જ ઓપોઝિશન વાળા આવી ગયા સાહેબ. એ લોકોએ પણ બહુ મોટી ઓફર આપી. કેટલાની ઓફર આપી? હવે કેટલા એટલે હું શું કહું, માંગુ એટલા. હું ડબલ આપીશ. સાહેબ તકલીફ છે. એ લોકોએ ધમકી આપી છે, શિંદે સાહેબ કે સાથ હાથ મિલાયા તો તેરા છોડિયા નિકાલ દેંગે. બસ તો એમ માની લો કે હું પણ તમને એ જ ધમકી આપવા આવ્યો છું પંડ્યા. છોડિયા નીકળવાના છે, આ તો લોચો થઈ ગયો. અને જો શિંદે સાહેબ માફ કરો, મારે કોઈ પાર્ટી સાથે જોડાવું નથી સર. અરે લોકોએ મને દબંગ બનાવ્યો છે, લાખો લોકોનો મને સપોર્ટ છે, ગરીબોનો માણસ છું. મને પૈસાની પડી જ નથી સાહેબ. તો લાવો 3 લાખનો ચેક પાછો કરો. એટલે આમ જુઓ તો હું પણ ગરીબ જ છું. 20 નગરથી 20 નગરને ભૂલી જાઓ અને મારી એક વાત ધ્યાનથી સાંભળી લો. આ બિલ્લો બિસ્કિટને મારીને તમે હીરો તો બની ગયા છો, જો મારી વાત નથી માનીને પંડ્યા તો હું તમને જેલ ભેગા કરી દઈશ. એ સાબિત કરીને કે બિલ્લુ બિસ્કિટ નું તમે મર્ડર કર્યું છે. મર્ડર? યસ. નહીં મેં નથી સર. મેં જય હિન્દ. મેં તો જય મહારાષ્ટ્ર. અરે શિંદે સાહેબ મારી વાત સાંભળો સર, પ્લીઝ સર, તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ. હું તમારી પાર્ટી સાથે જોડાઈ ગયો સાહેબ. સાહેબ પ્લીઝ એ એક તક આપો સર. સર કમાન્ડો, કમાન્ડો સર. હે ભગવાન, સાલો બહુ મોટો લોચો થઈ ગયો યાર. હા તો ખુલ્લે ખુલ્લી ધમકી આપીને ગયો. કઈ જાતના ગ્રહો છે મારા? રોજ સવાર પડે ને મારા ગ્રહો બદલાય છે. આ જેલમાં નાખી દેશે, મારી રક્ષા કરજે માતાજી.